नमस्कार मित्रों, आज ने अपना गणितना वीडियो लेक्चर में आप सबनु फरी एक बार स्वागत है। मित्रों, अपने कड़वी बाईनी ऑनलाइन टीचिंग क्लासरूम यूट्यूब चैनल में धोरण 10 में अपने गणित में संभावना प्रकरण चाली रह्यो छे। अपने आज अपना छठा वीडियो लेक्चर में स्वाध्याय 15.1 ना जे अपने ज्या पहुंचिया छे त्यांथी ज आगळ दाखलाओ शीखीशू। अपने अत्यार सुधी क्वेश्चन नंबर 16 सुधी सॉल्व कर्या छे, आजे अपने क्वेश्चन नंबर 17 થી શરૂ કરીએ। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, એમાં બે પેટા પ્રશ્નો છે। પહેલો પેટા પ્રશ્ન, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। હવે આપણી પાસે 20 બલ્બનો જથ્થો છે, એમાં 4 છે ને ફોલ્ટવાળા છે, એટલે ઓલરેડી એમાં ભળેલા છે, આપણે અલગથી એડ કરવાના નથી। 20 જે જથ્થો બતાવે છે અહીંયા, તેમાં 4 છે ને તે ખામીવાળા છે। જોઈને તો ખ્યાલ આવી ન શકે કે આમાં ક્યાં ખામીવાળા છે। તો ટોટલ આપણી પાસે 20 બલ્બમાં 4 ખામીવાળા છે, તો 16 ખામી વગરના બલ્બ હશે। 20માંથી આપણે 4 માઇનસ કરી નાખીએ, કારણ કે 4 ખામીવાળા છે તો 16 બલ્બ સારા હશે। હવે આ જથ્થામાંથી એક બલ્બ આપણે યાદચ્છિત રીતે પસંદ કરવાનો છે, તો તે બલ્બ જે સિલેક્ટ થયો યાદચ્છિત રીતે, તો તે ખામીયુક્ત હોય તેની સંભાવના આપણે શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેટા પ્રશ્ન એકમાં જે 20 બલ્બનો જથ્થો છે તેમાંથી એક બલ્બ ખામીવાળો સિલેક્ટ થાય તેની સંભાવના શોધવાની છે। ખામીવાળા બલ્બ કેટલા છે? 4। તો જવાબ થઈ ગયો 4 ના છેદમાં 20, કારણ કે કુલ પરિણામ આપણા 20 થાય। એટલે હવે સંભાવનાના દાખલા હોય તો પહેલાં તો આપણે મોઢે જ ગણતરી કરી લેવી, પછી તેના સ્ટેપ લખવા। પેટા પ્રશ્ન બીજામાં આપણને એવું કહ્યું છે કે પ્રશ્ન એકમાં કાઢવામાં આવેલો બલ્બ ખામીયુક્ત નથી। ભલે પહેલો દાખલો આપણે એમ જ કરવાની છે, સંભાવના કે ખામીવાળો છે, પરંતુ બીજા પેટા પ્રશ્નમાં એવું કીધું છે કે ધારો કે એવું થાય છે કે પ્રશ્ન એકમાં જે બલ્બ આપણે બહાર કાઢ્યો તે ખામીવાળો નથી, સારો બલ્બ છે, અને પાછો મૂકવામાં પણ નથી આવતો। તો અહીંયા પહેલાં આપણે વિચારવાનું કે સારા બલ્બ કેટલા હતા? 16 હતા। હવે બીજા પ્રશ્ન માટે આપણે ધારવાનું જ માત્ર એવું કીધું છે કે ખામીવાળો નથી સિલેક્ટ થયો, તો 16માંથી એક કાઢી નાખો, કેટલા બલ્બ રહેશે? 15 રહેશે। અને તો હવે આપણે કુલ બલ્બની સંખ્યા કેટલી થઈ ગઈ? 15 ને 4 19, કારણ કે પાછો મૂકવાનો નથી। તો 19માંથી જે આપણે યાદચ્છિત રીતે હવે એક બલ્બ પાછો સિલેક્ટ કરવાનો છે તે ખામીયુક્ત ના હોય તેની સંભાવના કેટલી? એટલે કે જે 19 બલ્બનો જથ્થો આપણી પાસે છે એમાંથી 15 બલ્બ હવે ખામીયુક્ત નથી, 4 બલ્બ ખામીયુક્ત છે, તો તેની સંભાવના કેટલી થાય? કુલ પરિણામ છેદમાં 19, અંશમાં ખામીયુક્ત ના હોય એટલે 15 બલ્બ થયા, તો 15 ના છેદમાં 19 થયું। આ રીતે પહેલાં મોઢે ગણતરી કરીએ આપણે, હવે આપણે લખીએ પેટા પ્રશ્ન એક લઈએ। એટલે જથ્થામાં કુલ બલ્બની સંખ્યા 20, ખામીવાળા બલ્બ 4, તેથી સારા બલ્બ એટલે કે ખામી રહિત ગોળાઓની કુલ સંખ્યા 20 - 4 = 16 થઈ। હવે આપણે એક બલ્બ જે યાદચ્છિત રીતે બહાર કાઢવાનો છે તેના માટે જે દાખલો ગણવો છે તેના માટે આપણે પહેલાં કુલ પરિણામોની સંખ્યા લખી નાખી 20। હવે આપણે તેને ઘટના એ નામ આપીએ, કાઢેલો બલ્બ ખામીયુક્ત છે। હવે ખામીયુક્ત બલ્બ કેટલા? 4, તેથી આપણા સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થશે, તેથી પસંદ થયેલો બલ્બ ખામીયુક્ત હોય તેની સંભાવના કુલ પરિણામ છેદમાં 20 આવે, અને ખામીયુક્ત બલ્બની સંખ્યા કેટલી હતી? 4, 4 × 5 = 20, તો જવાબ મળી ગયો P(a) = 1/5। તો આપણો પેટા પ્રશ્ન એક થયો। ચાલો હવે આપણે તેનો પેટા પ્રશ્ન બીજો શીખીએ। પેટા પ્રશ્ન બીજામાં આપણને એવું કીધું છે કે ધારો કે આપેલી માહિતી મુજબ પ્રશ્ન એકમાં જે બલ્બ બહાર કાઢ્યો છે આપણે યાદચ્છિત રીતે પસંદ કર્યો છે તે ખામીયુક્ત નથી। આપણે પેટા પ્રશ્ન એકમાં તો એમ જ દાખલો ગણ્યો છે જે રકમ આપેલું છે કે ખામીયુક્ત છે, તો તેની સંભાવના આપણે શોધી લીધી, પરંતુ બીજામાં થોડી કન્ડિશન ફેરવે છે કે પેટા પ્રશ્ન એકમાં પસંદ થયેલો બલ્બ ખામીયુક્ત નથી। તો હવે ખામીયુક્ત નથી એટલે સારા બલ્બ કેટલા હતા? 16 હતા, તેમાંથી એક નીકળી ગયો, તો કેટલા બલ્બ હશે? 15 +
चार बल्ब तो एमां खराब हता ज एटले खामीयुक्त हता, तेथी हवे टोटल बल्ब अंदर केटला हशे? 19, कारण के तेने पाछो मूकवामां आवतो नथी। एटले एक वार बल्ब जे बहार काढ़ी लीधो छे ने पाछो जत्थामां नथी मूक्यो, तो जत्थामां 15 खामी रहित अने 4 खामीयुक्त बल्ब छे। तेथी कुल बल्ब केटला थया? 19। तेथी आपणी बीजा नंबरना प्रश्न माटे कुल परिणामोनी संख्या थई 19। હવે આપણે ઘટનાને બી નામ આપીએ। કાઢેલો ગોળો ખામીયુક્ત નથી એટલે કે સારો બલ્બ છે તેની સંભાવનાને શોધવી છે, તો તેને નામ આપ્યું આપણે ઘટનાને બી। તેથી સાનુકૂળ પરિણામો કેટલા થશે? 15। તેથી પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 15/19 થયું। તો આ રીતે પેટા પ્રશ્ન 1 અને પેટા પ્રશ્ન 2। પેટા પ્રશ્ન 2માં આપણને બલ્બ પાછો મૂકવાનો નથી તેમ કહ્યું છે, તેથી કુલ પરિણામ થઈ જશે 19 અને પસંદ થયેલો બલ્બ સારો બલ્બ છે, તેથી 15 બલ્બમાંથી એટલે કોઈ એક સિલેક્ટ થયો હશે તો 15/19 તેની સંભાવના મળી। આપણે હવે પ્રશ્ન નંબર 18 લઈએ। એક ખોખામાં 1-90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે અને તેમાંથી એક તકતી આપણે યાદચ્છિત રીતે પસંદ કરવાની છે અને બહાર કાઢવાની છે। હવે એક ખોખું છે, કોઈ તેમાં 90 એક નંબર બે નંબર અલગ અલગ લખેલા 90 અંદર પ્લેટ્સ એટલે તકતીઓ પડી છે અંદર। હવે તેમાં 3 કન્ડિશનની સંભાવના શોધવાની છે। પહેલું, 2 અંકની સંખ્યા હોય, બીજું પૂર્ણવર્ગ સંખ્યા હોય અને ત્રીજું 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો। તો પહેલાં તો આપણે કુલ પરિણામ કેટલા થશે? 90 થશે। પહેલી ઘટનાને આપણે એ નામ આપીએ કે બહાર કાઢેલી તકતી પર 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ તકતીમાં 1, 2, 3 એમ 90 સુધી લખેલા હોય, 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? 10થી શરૂ થાય। 1-9 છે તે 1 અંકની સંખ્યા છે, તો 10-90 કુલ સંખ્યા કેટલી થાય? 81, કારણ કે 11-90 એટલે 80 સંખ્યા થઈ અને 10ની એક સંખ્યા જે એડ કરો એટલે કુલ 81 સંખ્યા થશે। તેથી 1-90 સુધીની સંખ્યામાં 2 અંકની સંખ્યા જે હશે, 2 અંકની સંખ્યાઓ તેવી 81 હશે, કારણ કે 10થી લઈને આપણે 90 સુધી લેવાના હોય છે। તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યાથી 81, તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ અંશમાં રહેશે 81 અને છેદમાં રહેશે કુલ પરિણામ 90। છેદ ઉડાડીએ, 90 ને 81 અને 10 9 90, તો 9 છેદમાં 10 આપણો જવાબ મળ્યો, પી ઓફ એ સંભાવના મળી 9 છેદમાં 10। ચાલો હવે પેટા પ્રશ્ન બીજો લઈએ। કાઢેલી તકતી પર પૂર્ણવર્ગ સંખ્યા છે, હવે પહેલાં પૂર્ણવર્ગ સંખ્યાઓ 1-90માં કેટલી હોય તે જોઈએ। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ કરીએ આપણે તો 100 થાય, 1-90માં 100 તો આવે નહીં। તેથી કુલ કેટલા થઈએ આપણે અહીંયા? 9 સંખ્યાઓ થઈ, 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81 આ બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, કુલ 1-90 વચ્ચે આવી 9 સંખ્યાઓ છે। તો હવે આપણે મોઢે દાખલો ગણીએ તો શું આવશે? 9/90, 90 કુલ પરિણામો અને આપણા સાનુકૂળ પરિણામો થયા 9/90, એટલે 9 એટલે જવાબ થયો 9/90। છેદ ઉડાડી નાખીએ, 1/10। પેટા પ્રશ્ન ત્રીજો લઈએ। હવે ઘટનાને આપણે ધારો કે સી નામ આપીએ કે કાઢેલી તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી કોઈ તકતી બહાર નીકળે છે, તો 5 વડે વિભાજ્ય હોય ને તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? 5નો ઘડીઓ જ બોલવાનો। ક્યાં સુધી જવાનું? 90 સુધી। 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25 થી 90 સુધી આપણે જઈએ તો 18 5 90 થાય। તો આ રીતે આપણે કુલ પરિણામોની સંખ્યા 90 છે, તેમાંથી આપણા સાનુકૂળ પરિણામો કેટલા થયા? 18। તો ઘટના પી ઓફ સી 18/90, છેદ ઉડાડી 18 5 90, 1/5 પી ઓફ સી આપણને મળ્યું। તો આ રીતે પ્રશ્ન નંબર 18ના 3-3 પેટા પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરીએ। હવે આપણે ક્વેશ્ચન નંબર 19 લઈએ। એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટી ઉપર નીચેના અક્ષરો લખ્યા છે,
હવે આ પાસાની દરેક સપાટી અલગ રીતે બતાવી છે, એ બી સી ડી ઈ અને પાછો એ, એટલે એ બે વાર આવે છે. પાસાની અલગ અલગ છ છ સપાટી છે, તેમાં એ લખ્યું છે, બી લખ્યું છે, સી ડી ઈ અને એ. પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર પેલું એ મળે તેની સંભાવના અને ડી મળે તેની સંભાવના એ કેટલી વાર છે વિદ્યાર્થી મિત્રો? બે વાર છે. અને કુલ પરિણામ કેટલા થાય આપણા? છ થાય, કારણ કે પાસાની કુલ સપાટી છ હોય તો કુલ પરિણામોની સંખ્યા થઈ છ. હવે અહીંયા એ અને એબીસીડી આપણને પ્રશ્નમાં છે, એટલે આપણે ઘટનાને એ નહીં ધારીએ, એક્સ અને વાય ધારીશું. કારણ કે આપણા પાસાના જે સાઇડ્સ છે તેમાં એવું લખેલું છે એ બી સી ડી ઈ અને એ, તો આપણે ઘટનાને એ નામ નહીં આપીએ, ઘટનાને બીજું નામ આપી દઈએ એક્સ. તમે કોઈ પણ એબીસીડીમાંથી આ સિવાયના લેટર્સ લઈ શકો છો. તો પાસાની બે સપાટીઓ અક્ષર એ બતાવે છે. તમે પ્રશ્નમાં જુઓ એ બી સી ડી ઈ અને એ બે વખત આવે છે, તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ બે, કુલ પરિણામ છ. તો જવાબ શું થશે? પી ઓફ એક્સ બેના છેદમાં છ, એક તૃતીયાંશ, બે તેરી છ, છેદ ઉડાડી નાખે તો થઈ ગઈ કે પાસા પર બાળકને એ મળે તેની સંભાવના એક તૃતીયાંશ હશે. બીજો પેટા પ્રશ્ન, પાસા પર બાળકને ડી મળે. હવે ડી તો કેટલી વાર છે? એક જ વાર છે. તે ઘટનાને આપણે વાય નામ આપીએ, તેથી આપણે સાનુકૂળ પરિણામો કેટલા થશે? એક જ થશે, કારણ કે પાસાની છ છ સપાટી ઉપર એક જ વખત ડી આવે છે, તેથી આપણી તેની સંભાવના પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં છ મળ્યું. તો આ રીતે પ્રશ્ન નંબર 19ના પેટા પ્રશ્ન 1 અને 2 આપણે અહીંયા સોલ્વ કર્યા. વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં આપણે ટેક્સ્ટબુકમાં જ સ્વાધ્યાય 15.1 જે શરૂ થાય છે તે પહેલાં ઉદાહરણ આપેલા છે. ઘણા ઉદાહરણો છે, તમારે ગણવાના છે. તેમાંથી આજનું હોમવર્ક છે ઉદાહરણ નંબર 7, ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9. ભલે ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણો આપણને ગણેલા આપેલા હોય, છતાં આપણે એવો પ્રયત્ન કરશો તમે કે ટેક્સ્ટબુકમાંથી માત્ર તેની રકમ જ લેશું અને ગણશું જાતે. પછી જવાબ આપણે ટેલી કરવા માટે જોઈ શકીએ છીએ, પરંતુ આપણે ઓનેસ્ટલી દાખલા ગણીશું હોમવર્કને કે ટેક્સ્ટબુકમાં ઉદાહરણના પ્રશ્નો આપું છું હોમવર્ક, તો તમારે તેમાંથી રકમ લેવાની અને ગણવાનો જાતે. જેટલો જાતે પ્રયત્ન કરશો ગણવાનો, તો આ ચેપ્ટર ખૂબ સરળતાથી સ્કોર કવર માર્ક્સ એના સ્કોર કરી શકશો તમે. તો આપણે આજે જેટલા દાખલા શીખ્યા તેની પ્રેક્ટિસ કરજો. આ પછીના દાખલાઓ આપણે આવતીકાલે વિડીયો લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી સરસ મજાનું ભણતા રહેજો અને કાંઈ પણ પ્રશ્નો હોય તો પૂછતા રહેજો. થેન્ક યુ સો મચ.